हिंदू परंपराओं में पांच तत्वों पर विशेष भार આપવામાં આવ્યો છે। આપણે પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ અને વાયુ આ દરેકમાં ઈશ્વરનો અંશ જોઈએ છીએ। આ પાંચ તત્વોમાં અગ્નિને સૌથી વધારે પવિત્ર માનવામાં આવે છે। અગ્નિના પ્રતીકના રૂપમાં દીવડાને સૌથી વધારે મૂલ્યવાન અને પવિત્ર માનવામાં આવે છે। ત્યારે પાંચ તત્વોની પ્રાપ્તિ માટે અને પંચાયતન દેવની કૃપા માટે પંચમુખી દીવાનો કેવો છે મહિમા, આવો જાણીએ આ ખાસ વાતના માધ્યમથી। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय श्रुति यज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। जय भगवान। मित्रों, हूँ छो प्रफुल्ल भाई पंड्या, भक्ति संदेश कार्यक्रम नी अंदर आपनु स्वागत छे। मित्रों, आज हूँ बात करवानो छू दीवा विषे। शास्त्र में दीवा नु शू छे महत्व, दीवा मा पण घना एक मुखी दीवो, चार मुखी दीवो, पांच मुख वालो दीवो, दरेक दीवा नु कई महत्व छे, तो अलग अलग दीवा केम करवामां आवे छे, ए दीवानी पाछळ शू छे शास्त्रोक्त महत्व, अने दीवो करवाथी शू लाभ थाय छे, अने कया मंत्र थी करवामां आवे छे दीवो। नित्य भगवान ने दीवो करवाथी एवुं कहेवाय छे के व्यक्तिना जीवनमां कई उपाधिओ आवती होय, वारंवार तकलीफ आवती होय, तो भगवान नो एक दीवो आपणे करीए छे, तो भगवान ए दीवा जेम ए दीवो करवाथी भगवान ना मंदिर मां प्रकाश मळे, एम आपणी जीवन मां तकलीफ रूपी जे दुखावो छे, जे अंधकार छे, पीड़ा छे, ए नष्ट थाय छे, अने दीवो करवाथी भगवान आपणुं कल्याण करे छे। दीवामां पण एवुं कहेवाय छे के देवनो दीवो, देवीनो दीवो, पितृनो दीवो, क्षेत्रपालनो दीवो आपणे करता होईए छे। देव अने देवीनो दीवो तो आपणे मंदिरमां करता होय छे, पितृओनो दीवो आपणे पाणियारे खास करीने करता होय छे, अथवा पीपलना वृक्षे करता होय छे, अने क्षेत्रपालनो दीवो ज्यारे चार रस्ता आवे, घणीवार आपणे काळी चौदसनो दिवस होय त्यारे आपणे पण चार रस्ता उपर आपणे दीवो करता होय छे, जेने क्षेत्रपालनो दीवो कहेवामां आवे छे। अने एवुं कहेवाय छे के गायना घीना दीवो करवाथी बीजो फायदो शुं छे, साइंसनी दृष्टिए जो वात करीए तो ज्यां ज्यां दीवो थतो होय छे गायना घीनो, तो एवुं कहेवाय छे गायना घीनो दीवो थवाथी एमांथी ऑक्सिजन उत्पन्न थाय छे, अने घरमां जो बहु वधार पड़तुं ऑक्सिजन होय तो ऑक्सिजन आपणा शरीर माटे बहु ज सारुं होय छे। एटले बीजी वैज्ञानिक दृष्टि वात करीए तो दीवो अखंड घरमांथी राखवाथी पण दरेकना शरीर सारा रहे छे, जेमां एकमुखी दीवो एटले एक मुख वाळो दीवो खास करीने देवी देवताओने आपणे अर्पण करता होईए छीए, परंतु चार मुख वालो दीवो जे छे जे चार रस्ता उपर आपणे मुकता होईए छे, जेम के काळी चौदस होय अथवा कोई नवचंडी यज्ञ होय त्यारे आपणे एने कोळું કાપીને એની ઉપર આ ચાર મુખ વાળો દીવો કરીને એ આપણે મૂકવા જઈએ છીએ। કેમ કે એક મુખ નહીં અને ચાર મુખ વાળો દીવો કરવામાં આવે છે, તો એનું કારણ એ છે કે ચાર રસ્તા ઉપર જ્યારે મૂકીએ છીએ એટલે ચાર દિશા જે છે એને ઉદ્દેશીને એ ક્ષેત્રપાલને આપણે ચાર મુખ વાળો દીવો અર્પણ કરવો જોઈએ। ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ચારે ચાર દિશાના ચાર મુખવાળો દીવો આપણે અર્પણ કરતા હોઈએ છીએ। મિત્રો, પાંચ મુખવાળો દીવો ક્યાં કરવામાં આવે છે? એવું કહેવાય છે કે પાંચ મુખવાળો દીવો કરવાથી મનુષ્યનું શું થાય છે? તો આમ જોવા જઈએ તો પંચદેવ જેને આપણે કહીએ ભગવાન પંચાયતન દેવ, જેમાં પંચાયતમાં સૌથી મોટા પાંચ દેવ ગણવામાં આવે છે પંચાયતન, તો પંચાયતનમાં પહેલા આવે છે ભગવાન ગણેશજી, પછી આવે છે તમારા કુળદેવી, પછી ભગવાન ઠાકોરજી, ભગવાન કૃષ્ણ લાલો આપણે જે કહીએ તો એ ભગવાન વિષ્ણુ ભગવાન, અને ચોથા આવે છે પંચાયતનની અંદર ભગવાન સૂર્યદેવ, અને પાંચમા આવે છે ભગવાન ભોલેનાથ। આ પાંચ દેવ જે છે જેને પંચાયતન દેવ કહેવામાં આવે છે। દરેક વ્યક્તિના ઘરની અંદર ઓછામાં ઓછા પાંચ ભગવાન તો હોવા જોઈએ, અને ઘણા લોકો આ પંચાયતન દેવતાને ઉદ્દેશીને પાંચ મુખવાળો દીવો એટલે પાંચ વાટવાળો દીવો કરતા હોય છે પંચાયતન દેવને ઉદ્દેશીને। બીજા નંબરની વસ્તુ, પંચાયતન દીવો કરવાથી આપણું શરીર પણ સારું રહે છે, કેમ કે આપણું શરીરમાં પણ પાંચ તત્વ હોય છે, એટલે આ દીવો એવું કહેવાય છે પંચ તત્વને ઉદ્દેશીને પણ કરી શકાય। અને પાંચ તત્વ કયા? જે આપણા શરીરમાં સૌથી જરૂરિયાત હોય છે, કેમ કે આપણું શરીર જે છે ને એ પાંચ તત્વથી જ બનેલું છે, જેને પૃથ્વી, જળ,
તેજ, વાયુ અને આકાશ આ પાંચે પાંચ તત્વ આપણા શરીરમાં હોય છે ત્યારે આપણે શરીર સારું રહે છે। શાસ્ત્રી પણ કહે છે કે જો પાંચ મુખવાળો દીવો પોતાના ઘરમાં જો કરવામાં આવે છે તો એનાથી વાસ્તુ દોષ પણ દૂર થઈ જાય છે। તો ભગવાનનું મંદિર સમક્ષ તમે પંચાયત આ પાંચ દીવા પણ કરી શકો છો, મતલબ એક કુલડું બનાવવાનું અને એમાં પાંચ દીવા તમારે પાંચ વાટો મૂકવાની, આ રીતે પણ તમે કરી શકો છો। એવું કહેવાય છે કે પાંચ મુખવાળો દીવો કરવાથી ખાસ કરીને લક્ષ્મીજીનું આગમન બહુ થાય છે, લક્ષ્મીજી ત્યાં હંમેશા સ્થિર રહે છે। હવે એ પાંચ મુખવાળો દીવો જ્યારે પ્રગટાવતા હોય ત્યારે શું બોલવું જોઈએ? શુભમ કરો તો કલ્યાણમ, આરોગ્યમ ધન સંપ્રદામ, શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે। આમાં જ ફાયદા લખ્યા છે કે દીવો કરવાથી શુભમ કરો તો કલ્યાણમ, તમારું શુભ થાય, તમારું કલ્યાણ થાય, આરોગ્યમ ધન સંપ્રદામ, આરોગ્ય સારું રહે। દીવો કરવાથી આરોગ્ય કઈ રીતે સારું રહે આગળ વાત કરીએ। દીવો કરવાથી ગાયના ઘીનો દીવો કરવાથી ઓક્સિજન મળે એટલે શરીર સારું રહે। આરોગ્યમ ધન સંપ્રદામ, શરીર તો સારું રહે પણ સાથે સાથે ધનનું આગમન થાય, કેમ કે દીવો કરવાથી લક્ષ્મીજી ખુશ થાય છે। આરોગ્યમ ધન સંપ્રદામ અને શત્રુ બુદ્ધિ વિનાશાય, દુશ્મનો જે આપણો ખરાબ ઈચ્છતા હોય એની ખરાબ બુદ્ધિ જે છે એનો નાશ થાય, દુશ્મન આપણો મિત્ર બને, દીવામાં આટલી તાકાત છે। એટલે પાંચ મુખ વાળો દીવો ચોક્કસ આપણે ભગવાનને કરતા હોય છે જેનાથી આપણું પણ કલ્યાણ થતું છે। આજે મિત્રો સુંદર મજાની જાણકારી તમને આપી છે પાંચ મુખવાળા દીવા વિશે। આગળ પણ આવી નવી જાણકારી રોજે રોજ આ કાર્યક્રમમાં હું કહેતો રહીશ, કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં, મને આપો હવે રજા। જય ભગવાન। ખોટી વ્યક્તિ દરેકના જીવનમાં આવે છે પણ શીખ હંમેશા સાચી વ્યક્તિ જ આપીને જાય છે, તો ચાલો આપને સાચી શીખ આપતો આજનો નવો સુવિચાર જાણીએ। આજનો સુવિચાર, જો રસ્તો સુંદર હોય તો લક્ષ્યની ચિંતા કરવી નહીં અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહીં।